વાત કરીએ તો એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો સૌરભ પટેલે સંભાળ્યો ઉર્જા પ્રધાન પદનો ચાર્જ. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. સૌરભ પટેલ સાથે ઝી 24 કલાકની એક્સક્લુઝિવ વાતચીત. મહત્વનું છે કે નીતિન પટેલને જે ચાર્જ સોંપવામાં આવ્યો હતો તેઓ નારાજ થયા હતા અને તેના કારણે લગભગ 2 દિવસ સુધી એ તમામ પ્રક્રિયાઓ ચાલી, ક્યાંક નારાજગી ચાલી અને આખરે હાઈકમાન્ડે નિર્ણય લેતા સૌરભ પટેલ પાસેથી નાણાં પ્રધાનનું પદ લઈને તે નીતિન પટેલે સોંપાયું છે. હવે સૌરભ પટેલે ઉર્જા પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. મંત્રાલય તેમની પાસેથી લઈ લેવાયું તેની તેમને કોઈ નારાજગી નથી. શું કહી રહ્યા છે સૌરભ પટેલ? જોઈ ખાસ કરીને તમને જણાવી દઉં કે જે પ્રકારે નાણાપ્રધાન તરીકે નીતિનભાઈએ નાણાં ખાતું લઈને એમની જીત થઈ છે, ત્યારે એવી જ રીતે એટલી સરળતાથી નાણાં ખાતું આપીને સૌરભભાઈની પણ આ લડાઈમાં જીત થઈ છે. ક્યાંક ને ક્યાંક 2 દિવસનો જે ભાજપમાં અથવા સરકારમાં ઇન્ટરનલ જે ખેંચાણ હતી એમાં સૌરભભાઈની ઉદારતાએ બાજી મારી છે. સૌરભભાઈ, ખાસ કરીને જે પ્રકારે આ 2 દિવસથી જે ઘટનાક્રમ સર્જાયો, આપની પાસેથી નાણાં ખાતું આપને આપવામાં આવ્યું, આપણે ચાર્જ પણ સંભાળ્યો અને ત્યાર બાદ લઈ લેવામાં આવ્યું, આ આખી ઘટનાક્રમમાં તમને ક્યારે કોઈ પાર્ટી તરફથી પૂછવામાં આવ્યું છે ખરું? જી, આદરણીય અધ્યક્ષનો દિલ્હીથી ફોન હતો, આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ફોન હતો અને મેં સ્પષ્ટપણે બંને વ્યક્તિઓને કીધું કે પાર્ટીનો જે કોઈ નિર્ણય હોય શિરોમાને રહેશે, કોઈ જાતની નારાજગી નથી અને પાર્ટીના હિતમાં સરકારના હિતમાં આપનો જે કોઈ નિર્ણય હોય એ મને ચોક્કસ ખાતરી યોગ્ય હશે. સ્વરૂપભાઈ, ખાસ કરીને નાણાપ્રધાન તરીકે ભૂતકાળમાં પણ તમે રહી ચૂક્યા છો અને જે દિવસે તમે ચાર્જ લીધો ત્યારે પણ પસ્તા કરી હતી કે આ વખતે પ્રજા ઉપયોગી બજેટ બને એવી કવાયત તમે હાથ ધરશો, ત્યારે આ ઘટનાક્રમ બાદ તમારી જે હવે બજેટ બનવાનું છે એમાં કેવી ભૂમિકા હશે? સી, નીતિનભાઈ જોડે વર્ષોથી અમે કામ કરતા આવ્યા છે, મિત્ર બી છે અમારા, 98થી એમની જોડે છું અને આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આખી જ ટીમ ભેગા થઈને સૂચનો ચોક્કસ અમે આપીશું અને પ્રજાલક્ષી બજેટ બનાવવું જ પડશે, નવી યોજનાઓ બનાવવી પડશે, દરેક વિભાગ આપશે અને નીતિનભાઈ બી ખૂબ અનુભવી છે એટલે ચોક્કસ બધા જોડે મળીને જ્યારે સૂચનો કરીશું તો ચોક્કસ પ્રજાને એક સરસ મજાનું બજેટ આપી શકીશું. ખાસ કરીને જીએસટીના પાયામાં તમે હતા, તમે નાણાપ્રધાન તરીકે ગુજરાતમાં હતા ત્યારે જીએસટીનું આકાર લીધું, અનેક મિટિંગોમાં તમે દિલ્હી હાજરી આપી છે, ત્યારે આ જીએસટી પરિપ્રેક્ષમાં ગુજરાતને ક્યાંક ક્યાંક આવક ગુજરાતની ઘટી રહી છે, એના માટે સરકારે શું કરવું પડશે? મારું માનવું સ્પષ્ટ છે કે કોઈ આવક ઘટી રહી નથી, કારણ કે કેન્દ્ર સરકારની નીતિ બહુ ક્લિયર છે કે અગર ક્યાંક ને ક્યાંક જો કોઈ બી રાજ્યોની આવકમાં ઘટાડો હશે તો એ કોમ્પન્સેશન આપશે અને એ કોમ્પન્સેશન આવતું રહ્યું છે, સમયસર આવતું રહ્યું છે, એટલે રાજ્યની આવકોમાં મારા ખ્યાલ પ્રમાણમાં કોઈ અસર નહીં પડે. જીએસટીની અંદર બી કોઈ બી દેશની અંદર તમે જાઓ તો શરૂઆતમાં ટીથિંગ ટ્રબલ્સ કહેવાય એને, સેટ થતાં વાર થાય આટલા મોટા કાયદાના. હવે છેલ્લા મહિનાઓની આપણે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની અંદર જીએસટી સેટલ થવા માંડ્યો છે. આવતા દિવસોમાં જીએસટી કાઉન્સિલની અંદર કોઈ પ્રશ્ન હશે તો આદરણીય નાણામંત્રી શ્રી ચોક્કસ એનો ઉકેલ લાવશે. પરંતુ ગુજરાતની અંદર બી આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથનું અત્યારે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને સૌરભભાઈ જોવા જઈએ તો હવે ઊર્જા વિભાગ તમારી પાસે છે, ઊર્જા વિભાગમાં પણ તમે લાંબા સમય સુધી 2002થી કામ કરતા હતા, ત્યારે ઊર્જા વિભાગમાં અત્યારે તમને કયા પડકારો લાગી રહ્યા છે? આજની તારીખમાં સૌથી અગત્યનું છે કે ખેડૂતોને બધા જ કનેક્શન્સ તાત્કાલિક મળી જાય, કારણ કે દર વર્ષે અમે 100,000 કનેક્શન આપવાનું ચાલુ કર્યું છે ઘણા વર્ષોથી. વર્ષો પહેલાં કનેક્શન અપાતા હતા અને આજે કનેક્શનમાં બહુ ફરક છે. બીજું, માંગ વધતી જાય છે
એટલે માંગ વધતી જાય તો એને આપણે 5 વર્ષ પહેલાંનું આયોજન કરવું પડે, કેમ એક પ્લાન્ટ નાખો થર્મલ તો 5 વર્ષ લાગે છે, સોલર અને વિન્ડમાં ઓછો સમય લાગે છે, પરંતુ એનું ઉત્પાદન આટલું મોટા પ્રમાણમાં લેવું થોડું મુશ્કેલ હોય છે. એટલે ભવિષ્યનું વિકાસ દર ધ્યાનમાં રાખી ઉર્જાનું ઉત્પાદનનું પ્લાનિંગ કરવું પડશે. સાહેબ, ખાસ કરીને ઉર્જા વિભાગમાં એક વેઇટિંગ લિસ્ટ, ખેડૂતોને વીજળી વીજ જોડાણ આપવા માટેનું વેઇટિંગ લિસ્ટ લાંબુ છે, એવો વખતો વખત કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક આક્ષેપો થતો હોય છે, અને એક ડાર્ક ઝોનનો એક મોટો પ્રશ્ન હોય છે, અને આ બંને સાથે કેવી રીતે તમે સામનો કરશો? કનેક્શનનો કોંગ્રેસ દ્વારા તો વિધાનસભામાં મુદ્દો કાયમ ઉઠાવે, અને એ લોકો જોડે જોડે એમ નતા કહેતા કે દર વર્ષે કેટલી ખેડૂતોને કનેક્શન તો આપ્યા. ખેડૂતોને કનેક્શન આપવાની જોડે જોડે વીજનું ઉત્પાદન હોય, બીજું એકલા કનેક્શન આપી નથી થતું, કનેક્શન આપ્યા પછી એને ગુણવત્તાવાળી વીજળી આપી હોય તો એને સબસ્ટેશન્સ આપવા પડે. એટલે દર વર્ષે 100 થી 125 સબસ્ટેશન્સ કરીએ ત્યારે ખેડૂતોને ગુણવત્તાવાળી વીજળી અપાય છે. એટલે સબસ્ટેશન્સની જોડે કરીએ ત્યારે ટ્રાન્સમિશન લાઇન કરવી પડે છે, એટલે એ ટ્રાન્સમિશન લાઇનનું બી પ્લાનિંગ આખા સ્ટેટમાં આપણે જોઈએ તો ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. અને હવે ભવિષ્યમાં 10 વર્ષ 15 વર્ષ કઈ જાતનું આયોજન જોઈએ એ પ્રમાણેનું સરકારમાં વિચારણા કરશું. સાહેબ, છેલ્લો પ્રશ્ન, કારણ કે રાજકારણમાં એક વાત મહત્વની છે કે જે મેળવે છે એ ઘણું ગુમાવે છે અને જે ગુમાવે છે એ ઘણું મેળવે છે, આ પ્રકારની પણ એક રાજકારણમાં કહેવત છે. આપે ગુમાવ્યું છે, આપે છોડ્યું છે, એનો પાર્ટી પાસે શું અપેક્ષા? કોઈ અપેક્ષા નથી. હું 98માં આવ્યો તો પાર્ટીએ મને ઓળખ આપી છે અને આ જ ખૂબ અગત્યનું છે. 98થી આ 5મી વખત મને લડવાની તક આપી છે, એટલે વધારે મારે કોઈ અપેક્ષાઓ રાખતો નથી. ખાસ કંઈ મનમાં કોઈ રંજ નથી નાણાં વિભાગ ગયો? કોઈ નારાજગી નથી, મારા ચહેરા પરથી લાગે જ નારાજ છું, બિલકુલ નારાજ નથી. એટલે આપ એની ચિંતા ના કરતા. નીતિનભાઈ મારા વડીલ છે, મારા મિત્ર છે, અને નીતિનભાઈ પાસે નાણાં ખાતું હતું એટલે મને બિલકુલ એવું મનમાં છે નહીં. આભાર. જી જોઈ, સૌરભભાઈનું સ્પષ્ટ માનવું છે કે ક્યાંય તેઓની નારાજગી નથી અને સ્વાભાવિક છે કે એક ટીમવર્ક રહીને 2018નું જે બજેટ છે એ પ્રજા ઉપયોગી બજેટ બનાવવામાં નીતિનભાઈને મદદરૂપ થશે. જી જોઈ, આભાર. તો જે રીતે સૌરભ પટેલે વાત કરી Z24 કલાક સાથેની ખાસ વાતચીતમાં, તેમણે ઉલ્લેખ કર્યો કે તેમને કોઈ પણ પ્રકારની નારાજગી નથી. જ્યારે નાણાં મંત્રાલય નીતિન પટેલ પાસે ગયું છે, આ સાથે સાથે તેમને જે ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે તેનું પણ તેઓ ખૂબ સારી રીતે કામગીરી બજાવશે, અને જે પણ પ્રશ્નો છે ઉર્જાને લઈને અને આ સહિત જેટલા પણ વિકાસના પ્રશ્નો હશે તેને તેઓ ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે અને પ્રજાના વિકાસમાં પોતે આ 5 વર્ષ આપશે. મહત્વનું છે કે અન્ય કેટલાક પ્રશ્નોને લઈને પણ તેમણે કહ્યું કે GST વાત હોય તો તેમણે કહ્યું કે નાણાપ્રધાન તેનો ચોક્કસથી ઉકેલ લાવશે. આ સાથે નીતિન પટેલની વાત નહીં કરતા, તેમણે પણ કહ્યું કે તે મારા વડીલ છે અને તેમની પાસે પહેલેથી નાણાં મંત્રાલય હતું, એટલે મારી પાસેથી લઈને તેમને અપાયું છે, તેની મને કોઈ નારાજગી નથી. સૌરભ પટેલે Z24 કલાક સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે GST અંગે કોઈ પ્રશ્ન હશે તો નાણાં મંત્રાલય અને નાણામંત્રી તેનો ઉકેલ લાવશે. પાર્ટીએ જ મને ઓળખ આપી છે અને નીતિન પટેલ મારા વડીલ છે એટલે મને કોઈ પણ પ્રકારની નારાજગી નથી.